નમસ્કાર જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ગણિત વિભાગની અંદર ખૂબ જ અગત્યના પ્રશ્નો જેની અંદર પ્રકરણ અંતર સમય અને ગતિ મિત્રો દસ પ્રશ્નો આપણે જોઈશું મતલબ દસ દાખલા આપણે જોઈશું તેની સમજૂતી સાથેનો ઉકેલ મેળવવાનો પ્રયાસ આપણે કરીશું અહીં તો અહીં આપણે દસ પ્રશ્નો જે રહ્યા તેનો ઉકેલ મેળવવાનો આપણે પ્રયાસ કરીશું તો જોઈએ પ્રથમ દાખલો મિત્રો અહીં દાખલો કંઈક આ રીતે આપેલો છે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એનો પહેલો દાખલો આપણે જોઈએ દાખલો જે એક રહ્યો એક વ્યક્તિ છસો મીટર લંબાઈવાળા પુલને પાંચ મિનિટમાં પસાર કરે છે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો મિત્રો દાખલાને વ્યવસ્થિત સમજવાનો પ્રયાસ કરીએ એક વ્યક્તિ છે છસો મીટર લંબાઈવાળો એક પુલ છે અહીં તમે જોઈ રહ્યા છો પુલની લંબાઈ તમને આપેલી છે છસો મીટર અને એ પુલને પસાર કરવામાં પાંચ મિનિટનો સમય લગાડે છે અને એની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી હોય એ આપણે શોધવાની છે તો આપણને ખબર છે એક કલાક હોય એક કલાક હોય તો એની અંદર સાઠ મિનિટ હોય એ આપણે જાણીએ છીએ હવે અહીં પાંચ મિનિટની અંદર છસો કિલોમીટરનું અંતર છસો મીટરનું અંતર કાપે છે તો મિત્રો પાંચ મિનિટની અંદર છસ્સો મીટરનું અંતર કાપે છે તો એક કલાક મતલબ સાઠ મિનિટની અંદર કેટલું અંતર કાપશે આ જે જવાબ મળશે તમને મીટરમાં મળશે મતલબ કે સાદી ત્રિરાશિ પ્રમાણે જુઓ તો સાઠ ગુણા છસો એના છેદમાં પાંચ અહીં છેદ ઉદાડો તો બાર પંજા સાઠ અને આનો ગુણાકાર કરો બાર ગુણા છસો એટલે બાર છક બોતેર બોતેરસો મીટર થયું અને આ બોતેરસો મીટર સાઠ મિનિટમાં થયું મતલબ એક કલાકમાં થયું તો એક કલાકમાં સાત હજાર બસો મીટર એ અંતર કાપે પરંતુ મિત્રો અહીં તમે જુઓ ઝડપ તમારી જે છે કલાકમાં તો આવી ગઈ પણ કિલોમીટરમાં પણ શોધવાની છે અહીંયા મીટર આવેલું છે તો સાત હજાર બસ્સો મીટર જે રહ્યા એને કિલોમીટરમાં ફેરવવા માટે ફરી એને હજાર વડે આપણે ભાગવા પડે બે શૂન્ય અને બે શૂન્ય ઉડાડો તો બોતેર એના છેદમાં દસ એનો મતલબ એવો થાય કે સાત પોઈન્ટ બે કિલોમીટર અંતર કપાય અને એક કલાકમાં કપાય તો સાત પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક આ એનો જવાબ થશે તો મિત્રો અહીં આપણે વિકલ્પ પ્રમાણે જોઈએ તો બી જવાબ બી વિકલ્પ જે રહ્યો એ એનો સાચો જવાબ આપણને મળશે મિત્રો ખાસ અહીંયા જોવાનું આપણે એ છે કે તમને જે માહિતી આપી છે મીટર અને મિનિટમાં આપેલી છે અને જવાબ તમારે કિલોમીટર અને કલાકમાં શોધવાનો છે તો એ મુજબ આગળ વધવું ઓકે મિત્રો આગળ આપણે જોઈએ તો બીજો દાખલો આપણે જોઈશું સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને કિલોમીટર પ્રતિ મિનિટમાં બદલો જુઓ વ્યવસ્થિત અહીંયા સમજવાનો પ્રયાસ કરજો સાઠ કિલોમીટર પ્રતિ કલાક છે એને કિલોમીટર કિલોમીટર એમ નામ રાખવાના મિનિટમાં શોધવાની છે બરાબર તો પ્રતિ કલાક એનો મતલબ એવો થાય કે એક કલાકમાં એક કલાકમાં સાઠ કિલોમીટર આ ઝડપ છે એની એક કલાકમાં સાઠ કિલોમીટર અંતર કાપે છે એક કલાક એનો મતલબ એવો થાય કે સાઠ મિનિટ અહીંયા ત્યાં આપજો સાઠ મિનિટ એક કલાક એટલે સાઠ મિનિટ થયું સાઠ મિનિટમાં સાઠ કિલોમીટર અંતર કાપે છે તો આપણે પ્રતિ મિનિટ એક મિનિટમાં કેટલું અંતર કપાઈ શોધવાનું છે એક મિનિટમાં તો એક મિનિટમાં કેટલું અંતર કાપશે સાદી ત્રિ રાશિ મૂકી દો તો એક ગોણા સાઠ એના છેદમાં સાઠ 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 છેદ ઉડી જાય એટલે અહીં એક વધે તો એક કિલોમીટર પ્રતિ કલાક આ એનો જવાબ આવશે કે એક મિનિટમાં એક કિલોમીટરનું અંતર કાપશે તો અહીં એ જવાબ જે આવી રહ્યો છે તે બિલકુલ સાચો જવાબ આવશે એટલે આપણે અહીં એ પસંદ કરીશું મિત્રો દાખલા નંબર ત્રણ જોઈએ એક ટ્રેન દિલ્હીથી સવારે આઠ વાગે આગ્રા જવા રવાના થાય છે મિત્રો ખાસ સમય નોંધજો દિલ્હીથી સવારે આઠ કલાકે અહીં આપણે લખી લઈએ કે દિલ્હીથી સવારે આઠ વાગે મતલબ આઠ એ એમ સવારનો સમય એટલે એ એમ જો આગ્રા અને દિલ્હી વચ્ચેનું અંતર બસો કિલોમીટર હોય અને ટ્રેનની ઝડપ તમને આપેલી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક મતલબ એક કલાકમાં એક કલાકમાં ચાલીસ કિલોમીટરનું અંતર કાપે છે ચાલીસ કિલોમીટરનું હવે એની વચ્ચેનું અંતર બસો કિલોમીટર છે બરાબર તો ચાલીસ કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાક લાગે છે તો બસ્સો કિલોમીટરનું અંતર કાપવું હોય તો કેટલી કલાક લાગશે આને આપણે આવી રીતે પણ લખી શકીએ કે ચાલીસ કિલોમીટર અંતર કાપવા એક કલાક લાગે છે ઓકે તો બસો કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગશે સાદી ત્રિરાશી બસો ગુણા એક કલાક એના છેદમાં ચાલીસ એક 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 શૂન્ય ઉડાડી દો અને અહીં ચાર પંજા વીસ તો જવાબ મળશે તમને પાંચ કલાક પાંચ કલાક બરાબર ઓકે હવે પાંચ કલાકમાં એ ટ્રેન છે એ આગ્રા પહોંચશે તો આગ્રા ખરેખર કેટલા વાગે પહોંચે તો અહીંયા તમે જુઓ દિલ્હીથી એ ટ્રેન આઠ વાગે સવારે નીકળી હતી બરાબર તો આઠ વાગવા આ કર્યા અને ત્યાર પછી પાંચ કલાકની મુસાફરી કરી એને તો પાંચ આ એ એમ હતા સવારનો સમય હતો પાંચ કલાક મુસાફરીના ઉમેરી દો તો આઠ ને પાંચ તેર કલાક થઈ તેર કલાકનો મતલબ થાય બપોરે એક વાગે આમાંથી બાર બાદ કરી દો તો એક જવાબ આવશે એક કલાક મતલબ એક વાગે બપોરે એક વાગે બરાબર તો બપોરે અહીંયા તમને એવું જ કીધું છે બપોરે કેટલા વાગે પહોંચે તો બપોરે એક વાગે પહોંચે તો આ ડી જવાબ છે એ આપણે અહીંયા પસંદ કરીશું બરાબર ઓકે ચલો ત્યાર પછી આગળનો પ્રશ્ન નંબર ચાર જોઈએ એક રેલગાડીની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે આ રેલગાડી બે પૂર્ણાંક એક દુત્યાંશ કલાકમાં કેટલું અંતર કાપશે મિત્રો અહીં બે પૂર્ણાંક એક દુત્યાંશ કલાકને ખાસ સમજી લેવાનું પેલા જરૂર છે બે કલાક બે પૂર્ણાંક એક દુત્યાંશ કલાક એનો મતલબ કેટલી કલાક થાય તો બે કલાક આખી અને એક અડધી કલાક બીજી મતલબ બે પોઈન્ટ પાંચ કલાક અઢી કલાક આ ખાસ યાદ રાખજો બે પૂર્ણાંક એક દૂતી એટલે બે કલાક આખી અને અડધી કલાક બીજી એટલે અઢી કલાક આ અઢી કલાકમાં કેટલું અંતર કાપશે એ અહીં શોધવાનું છે હવે જુઓ આ રેલગાડીની ઝડપ પણ તમને અહીં આપી દીધી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એનો મતલબ એવો થાય કે એક કલાકમાં એક કલાકમાં ચાલીસ કિલોમીટરનું અંતર કાપશે ચાલીસ કિલોમીટરનું તો આપણે અઢી કલાકમાં મતલબ બે પોઈન્ટ પાંચ કલાકમાં બે પોઈન્ટ પાંચ કલાકમાં એ કેટલું અંતર કાપશે સાદી ત્રિરાશિ મૂકો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાલીસ એના છેદમાં એક કંઈ કરવાની જરૂર નથી તો આનો ગુણાકાર કરો પચીસ ગુણ્યા ચાર એટલે સોથી થયા બરાબર અને એક શૂન્ય હજી ચડાવી દો અને બે પોઈન્ટ પાંચનો એક પોઈન્ટ અહીંયા કાપી નાખો તો આટલા કિલોમીટર એ અંતર કાપે મતલબ સો કિલોમીટર સો કિલો અઢી કલાકમાં એ સો કિલોમીટર અંતર કાપશે અહીં તમે બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાલીસ કરશો એટલે સો જવાબ આવશે બરાબર સો કિલોમીટર મતલબ અહીં આપણો જવાબ આપણે એ પ્રથમ વિકલ્પ જે રહ્યો એ એ આપણે પસંદ કરીશું બરાબર ઓકે નેક્સ્ટ આગળનો દાખલો આપણે જોઈએ દાખલા નંબર પાંચ મિત્રો સમજી લઈએ એક ટ્રેન ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે એની ઝડપ ચોપન કિલોમીટર પ્રતિ કલાક મતલબ એક કલાકમાં ચોપન કિલોમીટર અંતર કાપે છે નેવું મીટરની લંબાઈવાળા પ્લેટફોર્મને કેટલી સેકન્ડમાં પસાર કરશે જુઓ અહીં પ્લેટફોર્મ આપેલું છે અને એની લંબાઈ તમને આપેલી છે નેવું મીટર અને જવાબ માગ્યો છે સેકન્ડની અંદર ઝડપ એની કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે જુઓ તો સૌ પ્રથમ આપણે કિલોમીટરને મીટરમાં ફેરવીશું અને કલાકને આપણે સેકન્ડમાં ફેરવીશું તો અહીં એની જે ઝડપ આપેલી છે એ પહેલાં આપણે લખી લઈએ તો ઝડપ અહીં આપેલી છે ચોપન કિલોમીટર પ્રતિ કલાક આપણને ખ્યાલ છે કે ચોપન કિલોમીટર પ્રતિ કલાક હોય એનો મતલબ એક કલાકની અંદર ચોપન કિલોમીટર થાય હવે એને આપણે મીટરમાં અને સેકન્ડમાં ફેરવ્યું હોય તો શું કરાય તો આ જે ઝડપ આપેલી છે ચોપન એને ગોઈને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની છે એટલા માટે એક હજાર એના છેદમાં છત્રીસો કરવા પડશે આ બે શૂન્ય અને બે શૂન્ય ઉડાડી દો તો અંતિમ જવાબ તમારો આવશે પાંચસો ચાલીસ એના છેદમાં છત્રીસ આ જે આવશે એ મીટર પ્રતિ સેકન્ડ આવશે મતલબ એક સેકન્ડની અંદર અહીંયા ધ્યાન આપજો મીટર પ્રતિ સેકન્ડનો મતલબ એક સેકન્ડની અંદર પાંચસો ચાલીસ ભાગા છત્રીસ મીટર અંતર કાપશે બરાબર આ એની ઝડપ થઈ છે મતલબ પાંચસો ને ચાલીસ કિલોમીટર અંતર પાંચસો ચાલીસ ભાગ્યા છત્રીસ મીટર અંતર કાપવું હોય તો એક સેકન્ડ જેટલો સમય લાગશે બરાબર તો અહીં અંતર કેટલું કાપવાનું છે નેવું મીટરનું અંતર કાપવાનું છે તો અહીં આપણે સાદી રાશિ મૂકીએ તો પાંચસો ચાલીસ એના છેદમાં છત્રીસ આટલા મીટર અંતર કાપવું હોય તો એને એક સેકન્ડ લાગે છે એક સેકન્ડનો સમય લાગે છે તો નેવું મીટર અંતર કાપવું હોય નેવું મીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે તો મિત્રો અહીં જોઈએ ત્રિ રાશિ તમે લગાડો તો નેવું ગુણ્યા એક અને એના છેદમાં આ આખે આખું એના છેદમાં આવશે તો એના છેદમાં પાંચસો ચાલીસ ભાગ્યા છત્રીસ મિત્રો અહીં તમે જુઓ તો છેદનો છેદ એ અંશમાં જતો રહીએ આ નેવું ગુણ્યા એક એટલે નેવું અને આ ગુણાકારમાં લઈ લો તો એ ઉપર છત્રીસ જતા રહેશે અને પાંચસો ચાલીસ નીચે આવી જશે નવનો એક મિનુ નેવું નો એક શૂન્ય અને પાંચસો ચાલીસનો એક શૂન્ય જવા દો નવ છ ચોપન અને છાંયે છાંયે છત્રીસ તો આનો જવાબ આવશે છ સેકન્ડ છ સેકન્ડ આ એનો જવાબ આવશે મતલબ અહીં બી જવાબ છે એ આપણે પસંદ કરીશું બરાબર છ સેકન્ડ આ જવાબ છે એ અહીં આપણે પસંદ કરીશું તો મિત્રો ખાસ અહીં વ્યવસ્થિત તમે જોતા જાઓ તો તમને ખ્યાલ આવશે કે એક એક મુદ્દો છે એ બહુ મહત્ત્વનો છે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ આપી છે પ્લેટફોર્મની લંબાઈ નેવું મીટર આપી છે અને જવાબ તમારો સેકન્ડમાં શોધવાનો છે એટલે કિલોમીટર પ્રતિ કલાક જે આપેલું છે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે એની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં મળી જશે પછી આટલા મીટર કાપવા માટે એક સેકન્ડ લાગે છે તો નેવું મીટર કાપવામાં કેટલી સેકન્ડ લાગે સાદી રાશિ મૂકો એટલે જવાબ આવી જશે ચલો મિત્રો નેક્સ્ટ દાખલો જોઈએ દાખલા નંબર છ જોઈએ બે વ્યક્તિ સવારે સાત અને ત્રીસ વાગે એકબીજાની સામ સામે ચાલવાનું શરૂ કરે છે મિત્રો અહીં બે વ્યક્તિ છે અને એકાબીજાની સામ સામે ચાલવાનું શરૂ કરે છે પહેલાં એને સમજી લઈએ જરાક અહીં દાખલા તરીકે એ નામનો વ્યક્તિ અને અહીં બી નામનો વ્યક્તિ એકબીજાની સામ સામે અહીંથી આ ચાલે છે અહીંથી આ ચાલે છે એકબીજાની સામ સામે ચાલવાનું શરૂ કરે છે જો તેઓની ગતિ એકની ઝડપ છે ચાર કિલોમીટર પ્રતિ કલાક અને બીજાની ઝડપ છે છ કિલોમીટર પ્રતિ કલાક અને બંને વચ્ચેનું અંતર તમે જુઓ તો પચીસ કિલોમીટર છે બરાબર અને સવારે સાડા સાત વાગે એ પોતાના સ્થાનથી શરૂ કરે છે ચાલવાનું અને બી પણ સાડા સાત વાગે જ પોતાના સ્થાનથી ચાલવાનું શરૂ કરે છે મિત્રો અહીં એક નિયમ છે કે જ્યારે સામસામે એકાબીજાની વિરુદ્ધ દિશામાં જ્યારે કોઈ ગતિ કરતા હોય ત્યારે એની ઝડપનો સરવાળો થાય આ ખાસ યાદ રાખજો ઝડપનો સરવાળો કરવો પડે બરાબર અને એક જ દિશામાં જો ચાલતા હોય તો ઝડપની બાદ બાકી કરવી પડે તો અહીં કુલ ઝડપ કેટલી થશે મિત્રો જુઓ કુલ ઝડપ કેટલી થશે તો ચાર વત્તા છ એકની ચાર અને બીજાની છ એટલે કુલ ઝડપ થશે દસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર હવે બંને વચ્ચેનું અંતર કેટલું છે પચીસ કિલોમીટર અંતર છે અને ઝડપ એની આવી દસ અહીંયા તમે જોઈ શકો છો દસ કિલોમીટર પ્રતિ કલાક એનો મતલબ એવો થયો કે દસ કિલોમીટર અંતર કાપવું હોય દસ કિલોમીટર અંતર કાપવું હોય આ ઝડપને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ છીએ તો એક કલાકનો સમય લાગે દસ કિલોમીટર અંતર કાપવું હોય તો એક કલાકનો સમય લાગે અવર મતલબ હું અહીંયા એચ લખું છું તો અહીં બંને વચ્ચેનું અંતર પચીસ કિલોમીટર છે તો પચીસ કિલોમીટર અંતર કાપવું હોય તો સમય કેટલો લાગે તો સાદી ત્રિ રાશિ પચીસ ગુણ્યા એક એના છેદમાં દસ આનું રૂપ આપો એટલે બે પોઈન્ટ પાંચ કલાક લાગે બે પોઈન્ટ પાંચ કલાક મતલબ અઢી કલાક લાગે બરાબર ઓકે હવે સવારે સાડા સાત વાગે બંને શરૂ કરેલું તો સાત અને ત્રીસ કલાકે શરૂ થયું હતું અને અઢી કલાક મતલબ બે કલાક અને ત્રીસ મિનિટ ઉમેરી દો બે કલાક અને ત્રીસ મિનિટ તમે ઉમેરી દો તો જીરો સાઠ અને આ થયા નવ મિત્રો નવ કલાક અને સાહીઠ મિનિટ તો સાહીઠ મિનિટનો મતલબ એક કલાક થાય તો એ એક કલાક ફરી આની અંદર ઉમેરવાની થાય કારણ કે નવ કલાક અને સાઠ મિનિટ એનો મતલબ જ દસ કલાક થાય એક કલાક ઉમેરી દો તો એક્ઝેક્ટ સવારે દસ વાગે આ બંને એકાબીજાને મળશે બરાબર અહીં એવું જ પૂછેલું છે કેટલા વાગે મળશે બરાબર તો અઢી કલાક બાદ મતલબ સાડા સાતે એ લોકોએ ચાલવાનું શરૂ કર્યું હોય પોતપોતાના સ્થાનથી તો અઢી કલાક બાદ એટલે કે દસ વાગે સવારે એકાબીજાને મળશે તો અહીં જવાબ આપણે એ પસંદ કરીશું તો અહીં એ જવાબ હું લખી રહ્યો છું તો મિત્રો આમાં ખાસ આપણે યાદ રાખીશું કે જ્યારે સામસામે ચાલી રહ્યા છે ત્યારે ઝડપનો સરવાળો કરવાનો થશે અને જ્યારે એકાબીજાની સામસામે નહીં પણ એક જ દિશાની અંદર જો ચાલતા હોય ત્યારે આપણે એ ઝડપ છે એની બાદ બાકી કરીશું આ મુદ્દો મહત્વનો યાદ રાખીશું ચલો મિત્રો નેક્સ્ટ સાતમો દાખલો આપણે જોઈએ એક ગાડીને એકસો એસી કિલોમીટરનું અંતર કાપતા ચાર કલાક લાગે છે આટલું જ અંતર ત્રણ કલાકમાં જો એ ગાડીએ કાપવું હોય તો એની ઝડપ એને કેટલી વધારવી પડે મિત્રો એકદમ સિમ્પલ દાખલો છે અહીં અંતર તમને આપી દીધું છે એકસો એસી કિલોમીટરનું અને ચાર કલાક આપી છે તો પેલા પેલી શરત પ્રમાણે આપણે જોઈએ કે ચાર કલાકમાં એને અંતર કાપવું હોય તો એની ઝડપ કેટલી હોય તો એની ઝડપ બરાબર અંતર ભાગા સમય અંતર સમય તો મિત્રો અંતર તો એને એકસો એસીનું કાપવાનું છે અને સમય લાગે છે એને ચાર કલાક તો એકસો એસી ભાગા ચાર કરો તમે તો અહીંયા હું સાઈડમાં પણ કરી રહ્યો છું એકસો એસી ભાગા ચાર ચોકે ચોકે સોળ બે જીરો ચાર પંજા વીસ ઓકે તો એનો જવાબ આપણને મળશે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઓકે ચાર કલાકમાં એ એની ઝડપ તમે શોધો તો પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક મળશે હવે બીજા નંબરનું આપણે વાત કરીએ તો એમાં પણ ઝડપ બરાબર અંતર ભાગા સમય અહીં અંતર તો એટલું જ કાપવાનું છે એકસો એસી કિલોમીટર અને હવે એની ઝડપ છે એ શોધવા માટે સમય આપણે ત્રણ કલાક પસંદ કરીશું તો ત્રણ કલાક તો અહીં છેદ ઉડાડો તો છ તેરી અઢાર એટલે અહીં સાઠ આવશે સાઠ કિલોમીટર પ્રતિ કલાક મિત્રો અહીં તમે જુઓ ખાસ આ પિસ્તાલીસ આવ્યું અને અહીં સાઠ આવ્યું જો ચાર કલાકમાં એને અંતર કાપવું હોય તો એની ઝડપ પિસ્તાલીસ રાખવી પડે અને જો સમય ઘટાડો તમે મતલબ ચાર કલાકમાંથી ત્રણ કલાકમાં એને કાપવું હોય તો ઝડપ વધારવી પડે સાઠ કિલોમીટર તો પિસ્તાલીસમાંથી સાઠની ઝડપ થાય તો કેટલો તફાવત પડ્યો કેટલી ઝડપ વધી તો સાઠમાંથી પિસ્તાલીસ તમે બાદ કરી દો એટલે તમારો જવાબ મળશે પંદર કિલોમીટર પ્રતિ કલાક મતલબ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તમારે વધારવી પડે તો અહીં ડી જવાબ આપ જોઈ રહ્યા છો કે એની ઝડપ કેટલી વધારવી પડે તો પંદર કિલોમીટર પ્રતિ કલાક તો અહીં આપણે ડી જવાબ પસંદ કરીશું બરાબર મિત્રો આઠમો દાખલો આપણે જોઈએ તો આઠમા દાખલાની અંદર આરવ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસસો ત્રાણુંએ રાતના નવ અને ત્રીસ વાગે સૂતો અને એક જાન્યુઆરી ઓગણીસો એ સવારે છ અને વીસ વાગે જાગ્યો તો તે કેટલા કલાક સૂતો મિત્રો અહીં એક તારીખ આપેલી છે એકત્રીસ ડિસેમ્બર ઓગણીસસો ત્રાણું મતલબ વર્ષની અંતિમ તારીખ આપેલી છે એકત્રીસ બાર ઓગણીસો રાતના નવ અને ત્રીસે મતલબ પી એમ નવ અને ત્રીસ હવે મિત્રો એ જાગે છે એક જાન્યુઆરી મતલબ બીજો દિવસ નવા વર્ષનો બીજો દિવસ ત્રાણુંમાંથી ચોરાણુંનું વર્ષ થઈ ગયું અને એકત્રીસ ડિસેમ્બર પછી તરત પહેલી જાન્યુઆરી આવે એટલે દિવસમાં આપણે અહીં એક દિવસનો તફાવત છે મતલબ રાત્રે સૂતો ને બીજે દિવસે ઉઠી જાય છે અને છ અને વીસ કલાકે જાગે છે સવારે તો છ અને વીસ સવારે એટલે એ એમ મિત્રો અહીં ખાસ જુઓ પી એમ જે રાતે નવ અને ત્રીસ કલાકે એ ઊંઘે છે તો આમાં તમે રાતના બાર વગાડો મતલબ અહીં તમે જુઓ તો ત્રણ કલાક ઉમેરીએ આપણે તો આ બાર અને ત્રીસ થઈ જાય આ એ એમ થઈ જાય આ રાતના એ એમ થઈ જાય બરાબર હવે રાતના બાર અને ત્રીસ વાગી ગયા ને એ ઉઠે છે છ અને વીસ કલાકે મતલબ અહીં હજુ છ તમે ઉમેરો છ કલાક ઉમેરો તો સવારના છ અને ત્રીસ થાય એ એમ પણ ઉઠે તે ઉઠ કુલ કલાક તમે કેટલી ઉમેરી ત્રણ કલાક અને છ કલાક મતલબ તમે નવ કલાક ઉમેરી નવ કલાક તમે ઉમેરી અહીંયા ખાસ ધ્યાન આપજો પરંતુ અહીં છ અને ત્રીસ મિનિટ થઈ ગઈ આપણે તો છ અને વીસે તો એ ઊઠી જાય છે મતલબ હજુ દસ મિનિટ આપણે એમાંથી બાદ કરવી પડશે બરાબર તો અહીં છ અને વીસ એનો જવાબ આવી જશે તો મતલબ કુલ કેટલું થશે છ ત્રણ નવ કલાક અને એમાંથી પાછી દસ મિનિટ બાદ કરવાની છે તો નવ કલાક હોય એમાંથી દસ મિનિટ તમે બાદ કરો તો આઠ કલાક અને પચાસ મિનિટ થશે બરાબર તો આઠ કલાક અને પચાસ મિનિટ આ એનો ફાઇનલ જવાબ આવશે તો અહીં એ આપેલો છે કે આઠ કલાક અને પચાસ મિનિટ જેવો સમય છે એ એણે અહીં વિતાવેલો છે બરાબર તો આઠમા દાખલાનો જવાબ તમારે બી આઠ કલાક અને પચાસ મિનિટ એ બિલકુલ સાચો જવાબ આવશે ઓકે મિત્રો આગળનો આપણે દાખલો જોઈએ દાખલા નંબર નવ પણ એકદમ સરળ છે જુઓ કોઈ એક વર્ષે કોઈ એક વર્ષની વાત છે સાત જૂન સાત જૂન છે એ રવિવાર છે બરાબર અને આપણે વીસ જૂનની વાત છે વીસ જૂને કયો વાર હોય એ આપણે શોધવાનો છે તો આપણને ખબર છે મિત્રો કે સાત સાત દિવસના અઠવાડિયા લેખે તમે એમાં ઉમેરતા જાઓ તો અહીંયા સાત જૂને રવિવાર હોય તો આગળનો રવિવાર ચૌદ જૂન આવે ચૌદ જૂન પણ રવિવાર હોય બરાબર રવિવાર હોય ઓકે ચૌદ એમાં ફરી પાછા સાત ઉમેર તો એકવીસ જૂને એકવીસ જૂને ફરી રવિવાર આવે હવે એકવીસ જૂન આવી ગઈ એ રવિવાર આપણે તો વીસ જૂનની વાત છે જો એકવીસ જૂને રવિવાર હોય એકવીસ જૂને રવિવાર હોય તો એના આગળના દિવસે વીસ જૂને શું હોય તો શનિવાર હોય બરાબર તો આપણે વીસ જૂનના દિવસનો આપણે વાર શોધવાનો છે તો એ જવાબ આવશે શનિવાર અહીં જવાબ આપણે ડી પસંદ કરીશું બરાબર ઓકે એકદમ સિમ્પલ દાખલો ત્યાર પછી અંતિમ દાખલો આપણે જોઈએ દસમો દાખલો એક ગાડીની મુસાફરીની શરૂઆતમાં મીટર છસો અઠ્યોતેર પોઈન્ટ ત્રણ કિલોમીટર દર્શાવે છે મુસાફરીની શરૂઆતમાં મુસાફરીના અંત કરીને જ્યારે આવ્યા ત્યારે મીટર જોયું ગાડીનું તો એમાં નવસો ને તેર પોઈન્ટ પાંચ કિલોમીટર દર્શાવે છે તો આખી મુસાફરી દરમિયાન આ ગાડીએ કેટલું અંતર કાપ્યું હશે તો મિત્રો શરૂઆતનું જે આ કિલોમીટરનું મીટર કિલોમીટર જે બતાવે છે એનો મીટર ગાડીનું અને અંતમાં જે હતું તો અંતમાં જે હતું નવસો તેર પોઈન્ટ પાંચ એમાંથી શરૂઆતનું જે હતું એ બાદ કરી એટલે કેટલા કિલોમીટર એણે અંતર કાપ્યું હોય એ આપણને ખ્યાલ આવી જાય આ બે અહીંયા દસ મૂકી દો અહીંયા શૂન્ય મૂકી દો તેર આઠ પાંચ અહીં દસ અહીં આઠ તો અહીં ત્રણ અને અહીં બે તો આટલા કિલોમીટર અંતર બસો પાંત્રીસ પોઈન્ટ બે તો અહીં સી જવાબ આવી રહ્યો છે બરાબર તો સી જવાબ આપણે પસંદ કરીશું તો મિત્રો અહીં એકદમ સિમ્પલ દાખલા જે છે એ અમુક વિચાર કરી મૂકે એવા દાખલા પણ છે વિચારીને ગણવા પણ એવા છે અમુક સિમ્પલ હતા તો આશા રાખીએ કે આ વિડીયો આપણને ખૂબ જ મદદરૂપ થશે